હેલો સ્ટુડન્ટ્સ શ્રી કે અંશા મોડાસા હાઈસ્કૂલ મોડાસા ધોરણ અગિયાર કમ્પ્યુટર ધોરણ અગિયારની અંદર આજે આપણે ચેપ્ટર તેર તાજેતરના પ્રવાહો અને ટેકનોલોજી વિશે અભ્યાસ કરીશું અત્યાર સુધી દરેક સબ્જેક્ટના અલગ અલગ વિડીયો તો તમે જોયા જ હશે આપણા કમ્પ્યુટરના ચેપ્ટર તેરનું આજે શરૂઆત કરીએ છીએ હવે ટેકનોલોજી ટેકનોલોજી વિશે દરેક બાળકો આપણે જાણીએ જ છીએ કે આજકાલ ટેકનોલોજી એક આપણા જીવનનો એક પાર્ટ બની ગયું છે હિસ્સો બની ગયો છે ટેકનોલોજી વગર અત્યારે ચાલી શકે એવું નથી માનવ જીવનનું કોઈપણ પાસું ટેકનોલોજી અસરથી પ્રભાવિત થયા વિનાનું રહ્યું નથી દરેક માનવી અત્યારે ટેકનોલોજી જોડે જોડાયેલા છે ટેકનોલોજીનો ઉપયોગ કરે છે અને થોડા જ સમયમાં નવી બીજી ટેકનોલોજી અલગ અલગ આવતી રહે છે આજની ટેકનોલોજી આવતીકાલે ભૂતકાળ બની જાય છે આજે કંઈક નવી વસ્તુની શોધ થઈ હોય અથવા નવી કંપની નવી ટેકનોલોજી બનાવી હોય કોઈ પ્રોડક્ટ બનાવી એ આવતીકાલે ભૂતકાળ એટલે આવતીકાલે જૂની થઈ જાય છે એમાં કોઈક નવી ટેકનોલોજી આવી જાય છે જેમ કે મોબાઈલ જોઈએ વસ્તુની ઓળખ જોઈએ ડિજિટલ ફોટોગ્રાફી જુઓ દરેકમાં ટેકનોલોજીનો સમાવેશ થતો હોય છે હવે કમ્પ્યુટરની અંદર પણ દિવસે દિવસ અલગ અલગ ફેરફાર આપણને જોવા મળતા જ રહે છે કમ્પ્યુટિક ક્ષેત્રે ઉપરતા પ્રવાહો એટલે કમ્પ્યુટરના ઉપયોગ દ્વારા કરવામાં આવતી ક્રિયાઓને કમ્પ્યુટિંગ કહે છે એટલે કમ્પ્યુટર દ્વારા જે કંઈ આપણે કાર્ય કરીએ છીએ જે પ્રોગ્રામ કરીએ છીએ એ બધાને આપણે કમ્પ્યુટિંગ તરીકે ઓળખીએ છીએ જુદા જુદા ઉપયોગકર્તાઓ વિવિધ સાધનોનો ઉપયોગ કરીને પોતાની જરૂરી એવા કાર્યો અને ક્રિયાઓ કરતા હોય છે માહિતીની સંચાર કરતા હોય છે માહિતીને આપલે કરતા હોય છે જેમાં ઇલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ થતો હોય છે ટેકનોલોજીમાં લગભગ ટોટલી ઇલેક્ટ્રોનિક સાધનો ઉપયોગ થતો હોય છે ઉપયોગ કરતાં ક્યારેક કોઈ પ્રકારના કમ્પ્યુટરનો પરિચયમાં આવ્યો હોય જેમાં સુપર કોમ્પ્યુટર મિની કોમ્પ્યુટર માઇક્રો કોમ્પ્યુટર મોબાઈલ કોમ્પ્યુટરનો સમાવેશ થઈ શકે છે આજકાલ લેપટોપ પણ તમે જુઓ છો અલગ અલગ કંપનીના નવી ટેકનોલોજી પ્રમાણે તૈયાર થતા રહે છે પર્સનલ ડિસિસન આસિસ્ટન્ટ પીડીએ તરીકે જેને ઓળખવામાં આવે છે આજકાલ વાઈફાઈ પણ દરેક જગ્યાએ અવેલેબલ છે જીપીએસ ગ્લોબલ પોઝિશન સિસ્ટમ જીએસએમ ગ્લોબલ સિસ્ટમ ફોર મોબાઈલ કમ્યુનિકેશન સુવિધા સીડીએમઇ કો ડિવિઝન મલ્ટિપલ એક્સેસની સુવિધા જીપીઆરએસ જનરલ પેકેટ રેડિયો સર્વિસ જે આપણે ઇન્ટરનેટ તરીકે ઓળખીએ છીએ થર્ડ જનરેશન સેલ્યુલર ડેટા એટલે કે થ્રીજી જ્યારે ચાલતું હતું અત્યારે ફોર જી અવેલેબલ છે આપણી જોડે ઇન્ડિયાની અંદર જે ફોર્થ જનરેશન ફોર્થ જનરેશન પહેલાં થ્રીજી જનરેશન હતી એટલે કે થ્રીજી સિમ કાર્ડ આપણને જોવા મળતા હતા હવે મોબાઈલ કમ્પ્યુટિંગ આજકાલ સ્માર્ટ મોબાઈલ કમ્પ્યુટિંગ સાધનોએ માનવ જીવનને બદલી નાખ્યું છે ટોટલી આપણે જોઈએ છીએ અત્યારે તમે લોકો મોબાઈલનો યુઝ કરો જ છો તો માનવ જીવન આપણું જે ચેન્જ થઈ ગયું છે એ મોબાઈલના કારણે ચેન્જ થઈ ગયું છે મોબાઈલની અંદર નવી નવી અપડેટો જોવા મળે છે નવા નવા મોડલ્સ નવી નવી સુવિધાઓ જોવા મળે છે સોફ્ટવેર જોવા મળે છે હાર્ડવેર અને સોફ્ટવેર તો હાર્ડવેર જે મોબાઈલના સાધનોના જુદા જુદા ભાગ જે છે ને આપણે હાર્ડવેર તરીકે કહીએ છીએ જેને આપણે અડી શકીએ અનુભવી શકીએ જોઈ શકીએ જ્યારે સોફ્ટવેર એ મોબાઈલ ફોનમાં આવેલા પ્રોગ્રામ્સ સેટિંગ્સ સેટિંગ્સને જે કંઈ સેટિંગ્સ આપેલા હોય છે એપ્લિકેશન આપેલી હોય છે બધા પ્રોગ્રામ્સ નાખેલા હોય છે જેને આપણે સોફ્ટવેર કહીએ છીએ જેને આપણે ફક્ત જોઈ શકીએ છીએ અડી શકતા નથી પ્રત્યેન કમ્યુનિકેશન મોબાઈલ દ્વારા કમ્યુનિકેશન અત્યારે થઈ રહ્યું છે કે આપણે મોબાઈલથી વાતચીત કરીએ છીએ અત્યારે એન્ડ્રોઈડ સિસ્ટમના મોબાઈલ ચાલે છે સિમ સિસ્ટમ હતી પહેલાં અત્યારે ટોટલી એન્ડ્રોઈડ ને એમાં અલગ અલગ પ્લેટફોર્મ જોવા મળે છે ની અંદર તો અલગ અલગ જે ઓપરેટિંગ સિસ્ટમના સોફ્ટવેર છે એમાં પણ અપડેટ થયા કરે છે દિવસે ને દિવસે નવા નવા એન્ડ્રોઈડ વર્ઝન આવે છે મોબાઈલમાં રહેલી એપ્લિકેશન અત્યારે એપ્લિકેશનો એટલી બધી આવી ગઈ છે દરેક પ્રોગ્રામની એપ્લિકેશન કોઈપણ વસ્તુની એપ્લિકેશન અત્યારે તૈયાર થઈ ગઈ છે આજકાલ મોબાઈલ સાધનો સર્વવ્યાપી બન્યા છે અને વિશ્વના અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચી ગયા છે તમે જુઓ કોઈ પણ જગ્યાએ મોબાઈલ કેમેરાવાળો અને એન્ડ્રોઈડ મોબાઈલ જોવા મળશે તમે ગામડામાં જાઓ કે છેક દૂર દૂર સુધીના વિસ્તારોમાં જાઓ રણમાં જાઓ કોઈ પણ જગ્યાએ અત્યારે મોબાઈલ જે છે એ એન્ડ્રોઈડ સિસ્ટમ મળી ગયા છે ટચસ્ક્રીનવાળા કેમેરાવાળા મોબાઈલ ત્યાં બધે પહોંચી ગયા છે એટલે કે એનો મતલબ એ થયો કે ટેકનોલોજી ત્યાં સુધી પહોંચી છે હવે મોબાઈલ સાધનોનો સૌથી મોટો ફાયદો કે કોઈ જગ્યાએ જવાને બદલે આપણે મોબાઈલથી ડાયરેક્ટ વાત કરી શકીએ છીએ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે એક આપણું કામ પૂરું કરી શકીએ છીએ વાઈફાઈનું પૂરું નામ વાઇફાઈનું પૂરું નામ લગભગ બધા વિદ્યાર્થીઓને ખબર નહીં હોય વાયરલેસ ફેડિલિટી જેને જેને તેને આપણે વાઈફાઈ તરીકે ઓળખીએ છીએ અત્યારે દરેક જગ્યાએ વાઈફાઈ અવેલેબલ છે વાઈફાઈ તાર વિનાનું પ્રોટોકોલ છે એમાં કોઈ તાર કે વાયર કે કેબલની જરૂર રહેતી નથી વાઈફાઈની સુવિધા કેબલ જોડ્યા વિના આપણે ઇન્ટરનેટનો યુઝ કરી શકીએ છીએ વાઈફાઈનો પ્રોટોકોલ આઠસો બે પોઈન્ટ અગિયાર આઈ ટ્રિપલ નેટવર્ક સ્ટાન્ડર્ડ પર આધારિત વાયરલેસને જે કામ કરે છે વાઈફાઈ આજકાલ મર્યાદિત વિસ્તારમાં તાર વિના સાધનો વચ્ચે માહિતીના આપણે માટે ઉપયોગમાં વધારે લેવાય છે દરેક જગ્યાએ જુઓ અને અલગ અલગ ચાર ધોરણો આપેલા છે આઠસો બે પોઈન્ટ અગિયાર એ આઠસો બે પોઈન્ટ અગિયાર બી આઠસો બે પોઈન્ટ અગિયાર જી આઠસો બે પોઈન્ટ અગિયાર એન એ બી જી અને એન આઠસો બે પોઈન્ટ અગિયાર હવે દરેક જગ્યાએ વાઈફાઈ સ્કૂલોની અંદર પણ વાઇફાઈ ઓફિસની અંદર વાઈફાઈ ઘરે વાઈફાય કોઈ હોટેલ્સ રેસ્ટોરન્ટ્સમાં જાઓ હોટેલ્સમાં જાઓ દરેક જગ્યાએ લગભગ અત્યારે વાઇફાઈ અવેલેબલ જોવા મળે છે જેનાથી શું થાય આપણે મોબાઈલમાં આપણું પોતાનું જે નેટ છે એની જગ્યાએ આપણે જ્યાંનું વાઈફાઈ હોય ત્યાંનું આપણે ઇન્ટરનેટ યુઝ કરી શકીએ છીએ અને સ્પીડ આપણને એ પ્રમાણે જે પ્રમાણે પ્લાન હોય એ પ્રમાણે આપણને સ્પીડ જોવા મળતી હોય છે વાઇફાઈના જુદા જુદા ચારેય ધોરણો આપણે માન્ય ડેટા રેટ અને સંકેતો કેટલા અંતર સુધી પહોંચી શકીએ તે બાબતોની ભિન્નતા દર્શાવે છે આઠસો બે પોઈન્ટ સૌથી ઓછો ડેટા રેટ છ એમ બી બીટ્સ ચોપન સ્પીડ ધરાવે છે ને સંકેતો પહોંચવાની મર્યાદા એકસો વીસ મીટરની હોય છે એકસો વીસ મીટર સુધી તમે એ વાઈફાઈનું કનેક્શન ઉપયોગ કરી શકો છો એકસો વીસ મીટરની બહાર તમે જતા રહો તો એ વાઈફાઈ ડિસ્કનેક્ટ થઈ જશે જે વાઇફાઈ આપણે યુઝ કરીએ છીએ આપણે યુઝ કરી શકતા નથી હવે આઠસો બે અગિયાર સૌથી ઊંચો ડેટા રેટ પંદર Mbps થી એકસો પચાસ ની જે કંઈ સ્પીડ છે એ આપણને મળતી હોય છે અને બસો પચાસ મીટરની રેન્જ સુધી એ કનેક્ટ થતું હોય છે ત્યાં સુધી એ પકડાતું હોય છે એટલે આપણે વાઈફાઈનો ઉપયોગ કરીને આપણી જે કંઈ ડાઉનલોડ કરવાની જે સ્પીડ છે મોબાઈલ યુઝ કરવાની મોબાઈલની અંદર કોઈપણ યુટ્યુબ સર્ચ કરવાની કોઈ સોશિયલ મીડિયા એપ્લિકેશનો સર્ચ કરવાની આપણે વાઇફાઈથી ઉપયોગ કરી શકીએ છીએ એક વાઇફાઈ હોય તો એ વાઇફાઈની અંદર આપણે ચાર પાંચ જોડાણ કરવા હોય એટલે કે ચાર પાંચ મોબાઈલ કનેક્ટ કરવા હોય તો આપણે કરી શકીએ છીએ બધું સેટિંગ્સની અંદર જઈને આપણે અલગ અલગ સેવા ઉપયોગ કરી શકીએ છીએ હવે જીપીઆરએસ જીપીઆરએસની અંદર આપણે જોઈએ કે જનરલ પેકેટ રેડિયો સર્વિસ જીપીઆરએસનું જે પૂરું નામ છે તે જીપીઆરએસનો ઉપયોગ ઇન્ટરનેટ માટે થાય થાય છે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતાં જે કંઈ જીપીઆરએસની સુવિધાનો ઉપયોગ કરે છે એટલે કે ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે તે આપણે જોઈ શકીએ છે જીપીઆરએસ એ જમાનાને અનુરૂપ ક્રાંતિકારી ટેકનોલોજી છે અત્યારે આપણે જોઈએ કે ઇન્ટરનેટ વગર કોઈ પણ મોબાઈલ બંધ હાલતમાં જોવા મળે છે ઇન્ટરનેટ ના હોય તો મોબાઈલ ડેટ થઈ ગયો એમ સમજીએ આપણે દરેકના મોબાઈલની અંદર અત્યારે ઇન્ટરનેટનું રિચાર્જ લગભગ કોલિંગ રેટ અને ઇન્ટરનેટનું રિચાર્જ કમ્પ્લીટલી હોય જ છે એ બંધ રહેતું નથી જીપીઆરએસની ઝડપ એકસો પંદર કેબીબીએસની ત્રીસથી ચાલીસ કેબીપીએસની આસપાસ હોય છે હવે હાલ થ્રી જી અને ફોર જી તો ફસ્ટ જનરેશન વન જી આપણે જેને વન જી તરીકે ઓળખીએ માત્ર એની સ્પીડ ઓગણીસ પોઈન્ટ બે કેબીપીએસની સ્પીડ હતી જ્યારે વનજી સિમ કાર્ડ ચાલતા હતા ત્યારે ત્યાર પછી ટુ જી સિમ કાર્ડ આવે સેકન્ડ જનરેશન જે લોકપ્રિયતા વધી એ સમયે અત્યારે ટુજી ચાલતું નથી કોઈ પણ જગ્યાએ બંધ થઈ ગયું છે તેની ડેટાની જે કંઈ સ્પીડ છે એક બે એક પોઈન્ટ બે એમબીપીએસની જેટલી સ્પીડ એ આપતું હતું સેકન્ડ જનરેશનની અંદર ત્યાર પછી આવ્યું થર્ડ જનરેશન હવે થર્ડ જનરેશનની અંદર કોમ્યુનિકેશન સ્ટાન્ડર્ડની ત્રીજી પેઢી નો ઉપયોગ થયો હાલમાં થ્રીજી નેટવર્ક સેવાનો ઉપયોગ નથી થતો ટોટલી બંધ થઈ ગયું છે દરેક મોબાઈલની અંદર 4G अवेलेबल અવેલેબલ અત્યારે વોલ્ટેજ તરીકે આપણે ઓળખીએ છીએ 4G अवेलेबल અવેલેબલ છે થ્રીજી સેવાઓ ઝડપી ડેટા જે ત્રણ એમ બીપીએસની સ્પીડ આપે છે એટલે દરેક વિદ્યાર્થીએ ધ્યાન રાખવાનું છે કે વનજીમાં કેટલી સ્પીડ ટુ જીમાં કેટલી થ્રીજીમાં કેટલી ફોર જીમાં કેટલી એ સ્પીડ છે એમાંથી સારા એવા ઓએમઆર પ્રશ્નો પૂછાય છે બોર્ડની પરીક્ષાની અંદર અને આપણને એ ધ્યાન હોવું જોઈએ કે ટુ જીમાં કેટલી ડેટા ઝડપ હોય છે થ્રીજીમાં કેટલી ડેટા ઝડપ હોય છે થ્રીજીની અંદર આપણે ઓનલાઈન કામ કરી શકીએ જે આપણે કરેલું છે ભૂતકાળની અંદર અત્યારે ફોર જીનો આપણે જમાનો થઈ ગયો છે ફોરજી અવેલેબલ છે અને ફોરજીનો ઉપયોગ આપણે સારી રીતે કરીએ છીએ ફોર્થ જનરેશન જે મોબાઈલ કોમ્યુનિકેશન સ્ટાન્ડર્ડની ચોથી પેઢીના સંદર્ભે વપરાય છે હવે સૌથી પહેલાં ફોરજી સ્ટાર્ટ કર્યું હોય તો જીઓ કંપની સૌપ્રથમ દરેક વિદ્યાર્થીને ખબર છે કે ફોર જી જીઓ કંપનીએ સ્ટાર્ટ કર્યું સૌપ્રથમ પ્રથમ ફોરજીમાં મફત સિમ કાર્ડ અને ફોરજીની સેવા ડેટા એ અનલિમિટેડ આપતા એ વખતે કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી અત્યારે અલગ અલગ પ્લાન પ્રમાણે અલગ અલગ ચાર્જ લેવામાં આવે છે ફોરજી જનરેશનનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને આની જે કંઈ સ્પીડ છે સો એમ બીપીએસ સુધીનો ડેટા ડાઉનલોડ કરવાની અને પચાસ એમ જેટલો ડેટા અપલોડ કરવાની જે ઇન્ટરનેટ પર આપણે કોઈ ફાઇલ મૂકવી હોય કોઈ વિડીયો હોય કોઈ ટોપિક છે એ આપણે એ ડાઉનલોડ અપલોડ કરવાની જે કંઈ પ્રોસેસ છે આપણે આ અહીંયા આપેલી છે એમ બીપીએસ સો એમ બીપીએસ અને પચાસ એમ સુધી આપણે કરી શકીએ છીએ વેબસાઇટ પરથી મોબાઈલ કે કમ્પ્યુટર ઉપર કોઈપણ માહિતી લેવાની કરીને ડાઉનલોડ કહીએ છીએ આપણે કોઈપણ મોબાઈલ અથવા કમ્પ્યુટર કે લેપટોપથી વેબસાઇટ ઉપરથી કોઈપણ વસ્તુ ડાઉનલોડ કરીએ છીએ અને આપણે ડાઉનલોડ તરીકે ઓળખવામાં આવે છે બ્લૂટૂથ મોબાઈલ ફોનના પ્રચાર અને પ્રસાર તેમજ વધુ પડતા ઉપયોગના કારણે મોબાઈલની અન્ય ડેટાની આપલી વધી સૌ પ્રથમ આ ઝેન્ડરને બધું ન ત્યારે બ્લુટૂથનો ઉપયોગ થતો હતો જે બ્લૂટૂથથી એકબીજાને મોબાઈલની અંદર કમ્પ્યુટરની અંદર વાયરલેસ પદ્ધતિ કરીને આપણે વસ્તુની આપલી કરી શકીએ છીએ અત્યારે બ્લૂટૂથ પણ તમે જોઈ શકો છો કે કીબોર્ડની અંદર બ્લૂટૂથ આવે છે માઉસની અંદર આવે છે ટીવીમાં કોઈ કનેક્શન કરવું હોય તો બ્લૂટૂથ પેનડ્રાઈવ જેવું એક સાધન આવે છે જેનાથી આપણે કનેક્શન કરી શકીએ છીએ એમાં તાર વિનાનું કનેક્શન છે જેમાં કોઈપણ પ્રકારના તાર આપણને જોવા મળતા નથી આઈએસએમ ઇન્ડસ્ટ્રીયલ સાયન્ટિફિક્સ એન્ડ મેડિકલ બેન્ડમાં જે કંઈ પદ્ધતિ વપરાય છે એ ટ્રાન્સમિશનનો ઉપયોગ આપણે કરીએ છીએ બ્લૂટૂથ ટેકનોલોજી સૌપ્રથમ પ્રથમ કંપની દ્વારા કરવામાં આવી એરિક્સન કંપનીએ સૌ આનો ઉપયોગ કર્યો બાકી કંપનીએ તેનો સ્વીકાર કર્યો આજે બ્લૂટૂથ નાનકડી સસ્તી એક રેડિયો ચીપ બની ગઈ છે તેમાં એક ચીપ જ આવે છે ઇલેક્ટ્રોનિક ચીપ જેના કારણે આપણે બ્લૂટૂથથી કોઈ પણ કેબલ વગર કોઈ પણ વાયર વગર આપણી વસ્તુનું કનેક્શન કરી શકીએ છીએ અને વસ્તુનું ઉપયોગ આપણે કરી શકીએ છીએ બ્લૂટૂથ કાનમાં બનાવવાના પણ બ્લુટૂથ આવે છે આપણે જોઈ શકીએ છીએ અને ઈયરફોન પણ અત્યારે બ્લૂટૂથવાળા મળી રહ્યા છે કે જેમાં આપણે કોઈ પિન મોબાઈલની અંદર લગાવવાની હોતી નથી અને આપણી બ્લૂટૂથ સ્ટાર્ટ કરી અને આપણું જે હેડફોન હોય એમાં પણ બ્લૂટૂથ સ્ટાર્ટ કરીને આપણે ઈયરફોનનો ઉપયોગ કરી શકીએ છીએ અને મોબાઈલ પોતાના ખીજામાંથી કાઢ્યા વગર આપણે વાતચીત કરવી હોય તો વાતચીત પણ આપણે કરી શકીએ છીએ અહીંયા બ્લૂટૂથનું સિમ્બોલ આપેલું છે આપણને દરેકને ખબર જ છે મોબાઈલની અંદર આવે જ છે સ્માર્ટફોન અને ટેબ્લેટ્સ હવે સ્માર્ટફોન તો ફોનને સ્માર્ટ કેમ કહેવામાં આવે તો એની અંદર એટલી બધી ટેકનોલોજી આવી ગઈ એટલી બધી એપ્લિકેશનો આવી ગઈ જેના કારણે તે સ્માર્ટ તરીકે ઓળખાવા લાગ્યું અને ટેબ્લેટ્સ ટેબ્લેટ્સની જે સ્ક્રીન છે એ મોબાઈલ કરતાં થોડી વધારે હોય છે ટેબ્લેટનો ઉપયોગ પણ લગભગ દરેક અલગ અલગ વિદ્યાર્થીએ કરેલો હશે અથવા જોયેલું હશે એટલે સ્માર્ટફોનને કોલ કરવાની સુવિધા ઉપરાંત એક પ્રકારની સુવિધા આપે છે જેથી તે સ્માર્ટફોન તરીકે ઓળખવામાં આવે છે સ્માર્ટફોનથી લગભગ અત્યારે ઘણું બધું કામ એવું પૂરું થઈ જાય છે જે આપણે કમ્પ્યુટરની જરૂર પડતી નથી અને સ્માર્ટફોનથી આપણે લગભગ દરેક કામ આપણા ઝડપથી અને સરળતાથી ઇન્ટરનેટ કનેક્શનથી આપણે કામ પૂરા કરી શકીએ છીએ જેમ કે પર્સનલી આસિસ્ટન્ટ ઈમેલ કોઈને મોકલવો હોય અથવા ઈમેલ કોઈનો આપણા ઉપર આવ્યો હોય ઇમેલમાં કોઈ સુધારા વધારા કરવા હોય ઓફિસના કોઈ દસ્તાવેજ હોય એ સેન્ડ કરવા હોય મોબાઈલ્સમાં અલગ અલગ એપ્લિકેશનો છે ગેમ રમવા રેડિયો ચલચિત્રો જોવા એટલે કે યુટ્યુબ પર વિડીયો જોવા ફોટોમાં કોઈ ચેન્જીસ કરવી વાઈની સુવિધા અવેલેબલ છે સ્માર્ટફોનમાં ઓપરેટિંગ સિસ્ટમ પણ ઉપલબ્ધ હોય છે જે પડદાની સ્ક્રીન પર આંગળીઓથી સ્પર્શ કરીને એટલે ટચ કરીને આપણે અત્યારે ઉપયોગ કરી શકીએ છીએ સૌપ્રથમ ટચ સ્ક્રીન વગરના મોબાઈલ હતા જેમાં કીપેડ આવતો હતો અત્યારે ટોટલી કોઈ પણ પ્રકારની કી આવતી નથી આપણે ટચસ્ક્રીનના ઉપયોગથી આપણું જે મોબાઈલ ઓપરેટિંગ છે એ ઓપરેટ આપણે સારી એવી રીતે કરી શકીએ છીએ એટલે જેથી એને સ્માર્ટફોન તરીકે ઓળખવામાં આવે છે જેમાં લગભગ કમ્પ્યુટરનું બધું જ કામ આપણે મોટા ભાગનું જે કંઈ કામ છે એ આપણે મોબાઈલથી પૂરું કરી શકીએ છીએ જેમાં કમ્પ્યુટર કે લેપટોપની જરૂર હોતી નથી જેના કારણે આપણને એ સ્માર્ટ તરીકે ઓળખાવા લાગ્યો મોબાઈલની અંદર આપણે કોઈ સોંગ સાંભળવા હોય તો પણ સોંગ આપણે સાંભળી શકીએ છીએ વિડીયો ઉતારવો હોય કે ફોટા પાડવા હોય કે કોઈ પણ ટેકનોલોજીનો ઉપયોગ કરવો હોય ટીવી પણ ઇવન જોવી હોય અત્યારે તો ટીવી પણ લાઈવ તમે મોબાઈલની અંદર જોઈ શકો છો જેથી કરીને એને સ્માર્ટફોન તરીકે ઓળખવામાં આવે છે આટલી બધી ટેકનોલોજીના આટલી બધા ઉપયોગ આટલી બધી એપ્સ આટલી બધી જે કંઈ સિસ્ટમ છે એના દ્વારા આપણે મોબાઈલનો ઉપયોગ કરી શકીએ છીએ હવે ટેબ્લેટ તો ટેબ્લેટમાં પહેલાં કદાચ યાદ હોય તો નોકિયા સેમસંગમાં સ્ક્રીન કરવા માટે એક પેન્સિલ આવતી હતી સાઈડમાં પેન્સિલ મૂકી દેવાની એ પ્રકારની ટેબ્લેટ્સની અંદર પણ પેન્સિલ અવેલેબલ હોય છે તો ટેબ્લેટ્સ એટલે કે લખવા વાંચવા માટેની એક પાટી સ્લેટ તે મોબાઈલમાં જે મોબાઈલનું જે કંઈ સ્ક્રીન છે એ મોબાઈલની સ્ક્રીન એ એના કરતાં કમ્પ્યુટરની સ્ક્રીનમાં થોડો થોડો ડિફરન્ટ આપણને જોવા મળે છે ટેબ્લેટ્સમાં ઘણી વખત વખતે કીબોર્ડને બદલે સ્ટાઇલ્સ પેનનો ઉપયોગ પણ થતો જોવા મળે છે મોબાઈલ અને કમ્પ્યુટરમાં કરી શકતા તમામ કાર્યો ટેબ્લેટ્સમાં આપણે કરી શકીએ છીએ અને સ્માર્ટ ફોનની અંદર પણ આપણે અલગ અલગ કાર્યો કરી શકીએ છીએ સ્માર્ટફોનની અંદર પણ અત્યારે પેન્સિલ ટચ સ્ક્રીન કરવા માટે પેન્સિલ અવેલેબલ છે લગભગ સેમસંગ કંપનીના મોબાઈલની અંદર અને નોકિયા કંપનીના પહેલાં મોબાઈલ ચાલતા હતા ત્યારે એ અવેલેબલ હતું અત્યારે એ અવેલેબલ નથી અત્યારે લગભગ વિવો અને ઓપ્પો બીજી અલગ અલગ કંપનીઓ ઘણી આવી ગઈ છે એમાં આપણે જોઈ શકીએ છીએ સેટેલાઇટ ફોન સેલ્યુલર મોબાઈલ ટેકનોલોજીએ સંપર્કની બાબતમાં ક્રાંતિ લાવી દીધી સેલ્યુલર મોબાઈલ ફોને સેલ્યુલર ટાવરની હદમાં હોવું જરૂરી છે જે તેની મર્યાદા દર્શાવે છે મોબાઈલ ટેકનોલોજીની ક્રાંતિ છતાં ઘણી વખતે નેટવર્ક ઉપલબ્ધ ન હોવાની સમસ્યા નડતી હોય છે જેને આપણે સેટેલાઇટ ફોન અત્યારે અવેલેબલ નથી પણ થોડાક સમય પહેલાં સેટેલાઇટ ફોન અવેલેબલ હતા જ્યારે આપણે જોઈ શકતા હતા સેટેલાઇટ ફોન અત્યારે આકૃતિમાં દર્શાવેલું જ છે અત્યારે કોઈ જગ્યાએનો ખાસ ઉપયોગ થતો નથી દરિયામાં ઊંડેથી તેલ સુધીને બહાર કાઢતી સંસ્થાઓ માટે દરિયામાં સેલ્યુલર ટાવર ઊભા કરવાની કોઈ વ્યવસ્થા હોતી નથી આ સમયે ઉપગ્રહ ધ્યાન એટલે કે સેટેલાઇટ દ્વારા જે કનેક્શન મેળવવાનું હોય ત્યારે સેટેલાઇટ ફોનનો ઉપયોગ જોવા મળે છે સેટેલાઇટ ફોને ધરતી પરના સેલ્યુલર ટાવરની સાથે સંપર્ક કરતા નથી પરંતુ પૃથ્વીની ભ્રમણકક્ષાના પ્રત્યેન ઉપગ્રહ કમ્યુનિકેશન સેટેલાઇટની સાથે સંપર્ક કરતા હોય છે ધરતી પરના સેલ્યુલર નેટવર્કની જેમ જ આપણે એનું કામ જોવાનું હોય છે ભારતમાં સેટેલાઇટ ફોનનો ઉપયોગ કરવા માટે ભારત સરકાર પાસેથી ખાસ પ્રકારની પરવાનગી કે મંજૂરી મેળવવી પડે છે જે સ્થળે ધરતી પરના સેલ્યુલર નેટવર્કની ઉપલબ્ધ ન હોય ત્યાં માહિતી સંચાર કરવા માટે સેટેલાઇટ ફોન ઉપયોગી બનતા હોય છે સેટેલાઇટ ફોનનો ઉપયોગ કરવા માટે ખૂબ ઊંચી કિંમત ચૂકવવી પડે છે પરંતુ તે અવરોધ રહિત જોડાણ આપતી હોય છે સૌથી જૂનામાં જૂનો સેટેલાઇટ ફોન ઓપરેટર ઇનમાર જે વહાણો માટે સેવા પ્રદાન કરી હતી એ સૌથી જૂનામાં જૂનો આમોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે જે બોર્ડની પરીક્ષામાં અવશ્ય પૂછાય છે બીજા ક્રમે આવે છે થુરાયા કંપની તે શક્તિશાળી ઉપર સમગ્ર વિશ્વની કુલ વસ્તીના બે તૃતીયાંશ લોકોને સેટેલાઇટ ફોનનો ઉપયોગ કરીને આપણે જે કંઈ કામ હોય એ કામ આપણું પૂરું કરતા રહીએ છીએ ક્લાઉડ કમ્પ્યુટિંગમાં ક્લાઉડ નામ જે જટિલ ગૂંથણી જેવી રચનાને આપણે જે કહીએ છીએ ક્લાઉડ એટલે કે પબ્લિક અથવા લોકો ક્લાઉડ એક એવું સુવસ્થિત જાળું છે જેમાં સર્વરની સ્ટોરેજ ક્ષમતાને વિવિધ ઉપયોગકર્તામાં વહેંચી દેવામાં આવે છે અંગત ક્લાઉડ કમ્પ્યુટિંગ આપમેળે સાધી શકીએ છીએ જેનો મુખ્ય ફાયદો છે જે ઉપયોગ કરતાં માહિતીમાં અનેક જગ્યાઓ નકલ રાખી મૂકવા ઈચ્છતું હોય તેનો ઉપયોગ ગમે ત્યાંથી કરવા ઈચ્છતું હોય ત્યારે અંગત ક્લાઉડ કમ્પ્યુટિંગ ઉપયોગી બને છે હવે અંગત ક્લાઉડ કમ્પ્યુટિંગ એ પ્રકારનું ડેટા સાચવવા માટેનું પ્લેટફોર્મ છે હવે ઉબન ટુ વન એ અંગત ક્લાઉડ મંચ પર્સનલ ક્લાઉડ પ્લેટફોર્મ પૂરું પાડે છે ઓબન ટુ વનને આપણા તમામ ડિજિટલ ડેટાને ભેગો રાખવાની સુવિધા આપતું હોય છે ઉબન ટુ એ સંગ્રહ સુમેળ ડેટા વહેંચણી શેરિંગ અને ડેટા સ્ટ્રીમિંગ કરવાની સુવિધા આપે છે તેના વડે ઉપયોગ કરતાં વિવિધ પ્રકારની ફાઇલો ઓડિયો વિડિયો ફોટોગ્રાફ્સ પ્રકારની માહિતીને ગમે તે સાધન વડે તે ગમે તે જગ્યાએ ઉપયોગી એનો કરી શકીએ છીએ ઉબોન ટુ વિના અમૂલ્ય બંધી ઓપરેટિંગ સિસ્ટમ મે બે હજાર નવમાં સ્થિર આવક મેળવવા માટે ઉબન્ટુ વન નામની ક્લાઉડ કમ્પ્યુટિંગની સેવા શરૂ કરી જેને કેનોનિકલ દ્વારા આર્થિક પીઠબળ પૂરું પાડવામાં આવ્યું હતું તો આ ટોપિક છે એમાંથી આપણે અન્ડરલાઇન કરવી હોય તો કરીએ અથવા તો યાદ રાખવા જેવા મુદ્દા કે મે બે હજાર નવમાં ઉબોન ટુ વનની ક્લાઉડ કમ્પ્યુટિંગની સેવા શરૂ થઈ માનવ વસ્તુની પરખ માટે ઊભરતા પ્રવાહો આજે આપણે સૌ સર્વવ્યાપી કમ્પ્યુટિંગની દુનિયામાં જીવી રહ્યા છીએ આજે ઉપયોગ કરતાં સમગ્ર ભૌતિક વાતાવરણમાં અને પરખ કરતાં સેન્સિંગ સાધનોથી ઘેરાયેલા છે આ પ્રકારના કમ્પ્યુટરો અસ્તિત્વમાં હોવા છતાં ઉપયોગ કરતા માટે અદ્રશ્ય સ્વરૂપે હોય છે કમ્પ્યુટર ક્ષેત્રની એક સમસ્યાઓ પૈકીની એક મોટી સમસ્યા એ છે કે કોઈ સેન્સર જેવી વસ્તુની આપણે જોઈએ છીએ ત્યારે અલગ અલગ વસ્તુમાં સેન્સર જોવા મળે છે આપણને કોઈપણ વસ્તુની ઓળખ કરવા માટે નીચે મુજબની ટેકનોલોજીનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ રેડિયો ફ્રિકવન્સી પરખ આર એફઆઈડી બાયોમેટ્રિક્સ વૈશ્વિક સ્થાન નિર્ધારણ પદ્ધતિ ગ્લોબલ પોઝિનસિંગ સિસ્ટમ અવાજ પરખ સ્પીચ રેકોગ્નાઇઝેશન વસ્તુની ઓળખ કરવાની વિવિધ ટેકનિક વિશેની માહિતી આપણે જોઈએ તો રેડિયો ફ્રિકવન્સી પરખ સૌથી પ્રથમ આપેલું છે અલગ અલગ ચાર ફ્રિકવન્સી પરખ આપેલી છે જેનાથી માનવ વસ્તુની ઓળખ કરવી હોય આપણે માનવીની ઓળખ કરવી હોય તો આપણે કરી શકીએ છીએ અલગ અલગ ચાર ટેકનોલોજીનો ઉપયોગ આપણે જોઈએ તો ફર્સ્ટ છે રેડિયો ફ્રિકવન્સી પરખ જેને આપણે આર તરીકે ઓળખીએ છીએ તે વસ્તુને શોધવા અને પરખ કરવા માટે બજારમાં સૌથી ઉપયોગમાં લેવાતી ટેકનોલોજી છે રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશન સિસ્ટમ ત્રણ ભાગોમાં બનેલી છે ફર્સ્ટ છે એન્ટેના તે ટૂંકા અંતરની અંદર રેડિયો ફ્રીક્વન્સી સંકેતો ઉત્પન્ન કરવાની ઉપયોગમાં લેવાય છે તેમાં અંતર દસ સેન્ટીમીટરથી બસો સેન્ટીમીટર સેન્ટીમીટરની વચ્ચે હોઈ શકે છે અહીંયા એક્ઝામ્પલ દર્શાવેલું છે એન્ટેના દર્શાવેલું ત્યાંથી એના કિરણો પોતાના જે ટ્રાન્સપોર્ટરની અંદર અને રીડરની અંદર જતા હોય છે આર સિસ્ટમના જે કંઈ ભાગ દર્શાવેલા છે એ ભાગની અંદર આપણે અલગ અલગ આર ટીમ સિસ્ટમ સેટ કરી અને આપણે આર ઉપયોગ કરી શકીએ છીએ ત્યાર પછી ટ્રાન્સયુવર તે રેડિયો ફ્રિકવન્સી સંકેતોને વાંચે છે તે રેડિયો ફ્રિકવન્સી રીડર પ્રકારના સાધનની માહિતી પહોંચાડે છે અને ડિકોડર તરીકે એક પ્રકારનું કાર્ય કરતું હોય છે ટ્રાન્સપોર્ટર ટ્રાન્સપોર્ટરની અંદર જો પીસીની જોડે આરએફઆઈડી રીડર દર્શાવેલું છે પ્લસ એન્ટીના અને આરએફઆઈડી ટેગ દર્શાવેલો છે ટ્રાન્સપોર્ટર એ આરએફઆઈડી ટેગ છે તેમાં આશરે બે હજાર બાઇટ્સ કે તેથી ઊંચા બાઇટ્સ જેટલી માહિતીનો સંગ્રહ કરી શકાય છે એટલી માહિતી આપણે સેવ કરી શકીએ છીએ ક્રિયાશીલ ટેગ બેટરી સાથે આવે છે જ્યારે અક્રિયાશીલ ટેગને કાર્ય કરવા માટે બેટરીની જરૂર પડતી નથી જ્યારે ટેગ એન્ટેનાના ક્ષેત્રમાંથી પસાર થાય છે ત્યારે જ આર ટેગમાંથી ડેટાનું પ્રસારણ થતું હોય છે આરએફઆઈડી સિસ્ટમ નીચેના વિનિયોગમાં ઉપયોગમાં લેવાય છે જસ્ટ ઇન ટાઈમ ઉત્પાદનના ટ્રેકિંગ ભાગોની અંદર આપણે અલગ અલગ પ્રોગ્રામની અંદર અલગ અલગ ટ્રાન્સપોર્ટની અંદર પણ આપણે કામ કરી શકીએ છીએ શોપિંગ મોલમાં ગ્રાહકો દ્વારા ખરીદી પર ધ્યાન રાખવું હોય તો આ ટ્રાન્સપોર્ટરની જે પ્રક્રિયા છે એનો ઉપયોગ કરીને આપણે ધ્યાન રાખી શકીએ છીએ ઔદ્યોગિક સંસ્થા દ્વારા જુદા જુદા હેતુઓ માટે ટેકનોલોજીનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ માં ઓલિમ્પિક્સ ગેમ્સની અંદર ઉપયોગ કરી હતી તો બે હજાર આઠમાં બેઇજિંગ સમર ઓલિમ્પિક્સ ગેમ્સમાં ટિકિટ વ્યવસ્થા ખાણીપીણીની વસ્તુઓની શોધી કાઢવા માટે આરએફઆઈડી ટેગનો ઉપયોગ કરવામાં આવ્યો એ ટેગ લગાવી દીધું હોય તો ઝડપથી આપણે એ વસ્તુને શોધી શકીએ છીએ દરવાજામાંથી પ્રવેશ મેળવતી વખતે ઓલિમ્પિક મેદાનમાં અધિકૃત વ્યક્તિ પ્રવેશી ના જાય એ માટે પણ આરએફઆઈડી ટેગનો ઉપયોગ કરી શકીએ છીએ આર એફઆઈડી ટેગથી કર્મચારીઓને હોટલો સ્થળો ઉત્પાદકો હોસ્પિટલો પર નજર રાખવી હોય ફૂડ સેફ્ટી ટ્રેનિંગ કરવી હોય તો પણ એ આપણને સરળતા રહે છે આર એફઆઈડીમાં પશુપાલનનો ઉપયોગ તો પશુ પશુની અંદર જો અલગ અલગ ટેગ પણ લગાવેલા હોય છે અલગ અલગ ટેગનો ઉપયોગ શું હોય એ જે પશુપાલન જોડે જોડાયેલા હોય એ વ્યક્તિઓને ખાસ નોલેજ હોય છે પણ પશુ એ માલિકો માટે મિલકત સમાજ છે પશુને ચરવા માટે સતત ફરતા રહે છે ઘણી વખત શોધવા મુશ્કેલ બને તે સમસ્યાએ આરએફઆઈડી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને એ પશુ સરળતાથી શોધી શકાય ઝડપથી આપણે શોધી શકીએ જેથી કરીને આપણે આરએફઆઈડીનો ઉપયોગ સરળ એવી કરી શકીએ છીએ પહેલાના સમયમાં પશુઓની ગળામાં ઘંટડી લગાવવામાં આવતી હતી તે પ્રમાણે આરએફઆઈડી ટેગનો પશુને ગળાઓમાં લટકાવવામાં આવે છે અથવા તો કાનમાં પહેરાવવામાં આવે છે જેથી એ પ્રાણીની થાય પશુની ઓળખ થાય એક વખત આરએફઆઈડી ટેગને લગાવ્યા પછી દરેક પશુને શોધવાનું નોંધવાનું તેની ગતિવિધિને જાણવાનું ખૂબ જ સરળ બની જાય છે આલેફઆઈડી ટેકનોલોજીનો ઉપયોગ કરીને પશુનો ડેટાબેસ તૈયાર કરવો હોય તો આપણે નીચે મુજબ કરી શકીએ છીએ પશુનો જન્મ પશુની ડાક્ટરી તપાસ ક્યારે થઈ હતી તે પ્રાણીની પ્રાણીઓની તંદુરસ્તી પશુઓની પ્રજાતિ પશુઓનો જે ઉછેર છે તે આપણે કરી શકીએ છીએ પશુઓની જે પ્રજાતિ છે તેના વિશે અભ્યાસ કરી શકીએ છીએ રસી મુગિયાની વિગત જે કંઈ હોય તે પણ આપણે ચેક કરી શકીએ છીએ લગભગ મારા ખ્યાલથી પશુઓના કાનમાં યલો કલરની એક ટેગ લગાવેલી હોય છે એમાં કંઈક નંબર લખેલો હોય છે નંબર પરથી એ વસ્તુ બધાને જાણી શકાતી હોય છે આરેફાડીના ગ્રંથાલયમાં ઉપયોગ તો આજકાલ આર એફઆઈડીનો ટેકનોલોજીનો ઉપયોગ ગ્રંથાલય એટલે કે લાઇબ્રેરીમાં પણ થતો જોવા મળે છે તેનો વિશેષ ઉપયોગ પુસ્તકોની હેરફેર પુસ્તકોની લેવડ દેવડ જે થતી હોય લાઇબ્રેરીની અંદર વસ્તુ પુસ્તક કોઈ ચોરી ના જાય અથવા કોઈ ખોવાઈ ના જાય ઝડપથી એ પુસ્તકની ડિટેલ્સ મળી રહે તે માટે આપણે આરએફઆઈડીનો ટેગનો ઉપયોગ ગ્રંથાલયની અંદર પણ અત્યારે થતો જોવા મળે છે જેનાથી શું થશે કે પુસ્તકોનું જે ધ્યાન રાખવાની બાબત છે એ આપણે પુસ્તકોનું ધ્યાન સરળતાથી રાખી શકીએ છીએ પુસ્તકો ઉપર એક પ્રકારનું લેબલ લગાવેલું હોય છે જે આર રીડરનું કામ કરતું હોય છે તે ગ્રંથાલયમાં પુસ્તકોનું જે હેરફેર છે લેવડ દેવડ છે તે પણ સરળતાથી આપણે કરી શકીએ છીએ તેમાં ઉપયોગમાં લેવાતા આર લેબલ કાગળ જેવા પાતળા હોય છે તેનું કદ જુદી જુદી લાઇબ્રેરીની જરૂરિયાત પ્રમાણે જુદું જુદું હોઈ શકે છે પણ લેબલની સાઈઝ લગભગ બે બાય બેની હોય છે નોર્મલી જે સાઇઝ છે તે તેમાં દરેક લેબલને એક નાનું એન્ટેના અને એક નાનકડી ચીપ હોય છે જેમાં પુસ્તક વિશેની માહિતી સમગ્ર સંગ્રહ કરવામાં આવે છે તેમાં પુસ્તકને ઓળખવા માટે અજોડ ક્રમ પ્રકારની માહિતીનો પણ સંગ્રહ કરવામાં આવે છે લેબલના માઇક્રોચિપ ઉપર રહેલી માહિતીને આર સ્કેનર કે રીડરની મદદથી લાઇબ્રેરીમાં પણ જગ્યાએથી વાંચી શકાય છે આર ટેકનોલોજીનો ટેકનોલોજીના ઉપયોગના કારણે વાંચકોને પુસ્તકો આપવાની કામગીરી અને પાછા જમા લેવાની કામગીરી ખૂબ જ સરળ અને ઝડપી બની જાય છે જેનાથી એક કાર્ડ તૈયાર થતું હોય છે અને એ કાર્ડની ઉપર સ્કેન કરીને આપણે એ પુસ્તકની સમગ્ર ડિટેલ આપણે જાણી શકીએ છીએ અને સરળતાથી આપણે એ માહિતીને સેવ કરી શકીએ છીએ એક પ્રકારનું બારકોડ કરતાં આરએફઆઈડી ટેકમાંથી માહિતીને ઝડપથી વાંચી શકાય છે જેથી કરીને એ કામ આપણું સરળ અને ઝડપી બનતું હોય છે આરએફઆઈડીનો સુપરમાર્કેટમાં સુપર ઉપયોગ તો આજકાલ આરએફઆઈડી ટેકનોલોજીનો ઉપયોગ મોટા પ્રમાણ મોટા પ્રમાણમાં સુપરમાર્કેટમાં થઈ રહ્યો છે ઘણી વખત સુપરમાર્કેટના દરવાજામાંથી બહાર નીકળતી વખતે બી પ્રકારનો અવાજ સાંભળવા મળે છે જે ચીજ વસ્તુની ચોરી અટકાવવા માટે ઉપયોગમાં લેવાતી એક સલામતી વ્યવસ્થા છે એક સિક્યુરિટી છે સુપરમાર્કેટની દરેક ચીજ વસ્તુ પર આડેપાડે ટેગ લગાવેલો હોય છે જેને બિલ બનાવનાર વ્યક્તિ દ્વારા કાઢી નાખવામાં આવે છે જો વ્યક્તિ જાણી જોઈને અજાણ્યા અજાણતા બિલ બનાવે વિના વસ્તુ લઈ જવાનો પ્રયત્ન કરશે તો તેવા સંજોગોમાં એલાર્મ વાગશે અને ખબર પડી જશે કે અહીંયાથી કોઈ વસ્તુની ચોરી થઈ છે એટલે ઘણી વખત સુપર માર્કેટમાંથી ખરીદવાની પ્રક્રિયા ખૂબ જ સમય માગી લેતી હોય છે જેમ કે સુપર માર્કેટમાં પ્રવેશતા જ પસારમાં લાગતો સમય જોઈતી વસ્તુ શોધવામાં લાગતો સમય ચૂકવણીમાં લાગતો સમય અને છેલ્લે બહાર નીકળતી વખતે તપાસ માટે લાગતો સમય વગેરે એટલે આટલી જે પ્રોસેસ છે એ પ્રોસેસમાંથી આપણે પસાર થવું પડશે ત્યારે આપણે એ સુપરમાર્કેટ અથવા મોલમાંથી એ વસ્તુ ખરીદી શકીએ છીએ અને એક એક સિક્યુરિટીનો ભાગ તરીકે આપણે કામ કરતું હોય છે ગ્રાહકોને વસ્તુ ખરીદવામાં લાગતો સમય ઘટાડવા માટે આર એફઆઈડી ટેક જે ટેકનોલોજી છે એ સરળ અને ઝડપી બની છે અમુક સુપરમાર્કેટમાં ચીજ વસ્તુને ભેગી કરવા માટે ખાસ પ્રકારનું શોપિંગ કાર્ટ કે ટ્રોલિંગ હોય છે જે ટ્રોલિંગની અંદર આપણે અલગ અલગ વસ્તુ મૂકી અને છેલ્લે લાસ્ટમાં આપણે જે ટચ મોનિટર ગ્રાહકનું કાણું વાંચવા માટેનું રીડર હોય છે છેલ્લે આપણે પેમેન્ટ કરવાનું હોય છે જ્યારે ગ્રાહક સુપરમાર્કેટમાં આવે ત્યારે શોપિંગ કાર્ટ લઈને ક્લાયન્ટ કાર્ડ દ્વારા સુપરમાર્કેટની સિસ્ટમમાં લોગિન થઈ જાય છે તેમાં ગ્રાહક માટે સ્વાગત કર્યા બાદ સ્ક્રીન પર ગ્રાહકે છેલ્લે ખરીદી કરેલી વસ્તુની યાદી દર્શાવવામાં આવી છે કે લાસ્ટમાં તમે આટલી આટલી વસ્તુઓની ખરીદી કરી હતી તેમાં ખરીદી માટે દિશા નિર્દેશ કરતી શોપિંગ કાર્ડની નેવિગેશન સિસ્ટમની મદદથી યાદીમાં સામેલ વસ્તુઓ કઈ જગ્યાએ મૂકેલી છે એ ઝડપથી આપણને મળી જાય છે કઈ છાજરી પર મળશે કઈ લાઇનમાં છે કયા નંબર પર છે તે પણ અંગે ગ્રાહકને સરળતાથી માર્ગદર્શન મળતું રહે છે હવે બાયોમેટ્રિક્સ તો બાયોમેટ્રિક્સની અંદર આપણે જોઈએ કે અત્યારે બાયોમેટ્રિક્સમાં ટોટલી જે આ આકૃતિમાં દર્શાવેલું છે લગભગ મોટા પ્રકારની આધાર કાર્ડની અંદર બાયોમેટ્રિક્સ આપણે દરેકે આપેલી છે એમાં પાસવર્ડ દ્વારા સુરક્ષા હોય છે માહિતીનો ઉપયોગ માટેના અધિકાર હોય છે સાંકેતિકરણ હોય છે આ વસ્તુ ત્રણેય વસ્તુનો ઉપયોગ કરીને બાયોમેટ્રિક્સ તૈયાર થતી હોય છે એ બાયોમેટ્રિક્સની અંદર જે છે આંગળીની રેખાની છાપ આંખની કીકી નેત્રપટલ અવાજનો પ્રકાર ચહેરાની રચના હસ્તાક્ષર એટલે કે સિગ્નેચર હાથનું માપ વગેરે ફિંગરપ્રિન્ટ હેન્ડ આઈરીસ ફેસ ડીએનએ જે સાઇઝોલોજીકલ બિહેવિરિયલ કે સ્ટ્રોક સિગ્નેચર વોઇસ અલગ અલગ પ્રકારની જે બાયોમેટ્રિક્સ પદ્ધતિ છે એનો ઉપયોગ અથવા એનો અમલ આપણે જોયું છે આધાર કાર્ડની અંદર ફિંગરપ્રિન્ટ આંખની કીકીનો ફોટો છે તમારા અંગૂઠાનો છે ફિંગરપ્રિન્ટ છે એ દરેક વસ્તુનો ઉપયોગ કરી બાયોમેટ્રિક્સની અંદર આપણે સિક્યુરિટી સુરક્ષાનો ભાગરૂપે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ જેથી કરીને શું થશે કે આપણે એ બાયોમેટ્રિક્સનો ઉપયોગ અત્યારે જોઈ શકીએ છીએ તો અત્યારે આપણું ચેપ્ટર અહીંયા અડધું છે અડધું જે ચેપ્ટર બાકી રહેશે પાર્ટ ટુનો વિડીયો આપણે તૈયાર કર્યું છે એ પાર્ટ ટુનો વિડીયો દરેક વિદ્યાર્થીઓએ જુઓ થેન્ક યુ સો મચ